મિત્રો, આજે હું તમને આ રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતા શીખવીશ. તો આ રૂબિક્સ ક્યુબ સોલ્વ કરતા શીખવા માટે તમારે આ વિડીયો પૂરો જોવો મળશે. માટે આ વિડીયોને જરા પણ કાપ્યા વગર જુઓ. તો સૌપ્રથમ આપણે રૂબિક્સ ક્યુબની રચના જોઈએ. તો આ રૂબિક્સ ક્યુબ છે, રૂબિક્સ ક્યુબમાં હંમેશા માટે 6 મિડલ પીસ હોય. આ જે આ ગ્રીન કલરનું વચ્ચેનું પીસ જોવો છો, એ મિડલ પીસ કહેવાય. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, ટોટલ 6 પીસ હોય. આ પીસે તમે ગમે એટલો રૂબિક્સ ક્યુબને ફેરવશો પણ આ પીસ કદાપી પણ હલશે નહીં. જેમ કે આ ગ્રીન છે તો એની હંમેશા જમણી બાજુ આવડું વ્હાઈટ જ રહેશે, એ હંમેશા રહેશે, બરાબર છે. એના આધારે આપણે રૂબિક્સ ક્યુબ સોલ્વ કરશે. હવે બીજી વસ્તુ, તો હંમેશા માટે આ ગ્રીન અને આ વ્હાઈટની વચ્ચે હંમેશા ગ્રીન અને આ વ્હાઈટનું આ જે સેન્ટર પીસ છે એ આવે. સેન્ટર પીસ ટોટલ 12 હોય ક્યુબમાં. આ સેન્ટર પીસ હંમેશા માટે તમે એમ ન વિચારતા, આ સેન્ટર પીસ ફક્ત અહીંયા પણ ન આવી શકે, કારણ કે અહીંયા આ ગ્રીન અને ઓરેન્જ છે, માટે ગ્રીન અને ઓરેન્જનું પીસ આવશે. આ જ રીતે કોર્નર પીસનું હોય છે, તે હંમેશા માટે 8 હોય છે. કોર્નર પીસ હંમેશા માટે 3 કલરના બનેલું હોય છે, ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ. તો ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ, આ રીતે ગ્રીન, વ્હાઈટ અને ઓરેન્જના મિડલ પીસ વચ્ચે હંમેશા ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જનું કોર્નર પીસ એની આ પોઝિશનમાં આવે. તો હવે હું ફટાફટ આ ક્યુબને અનસોલ્ડ કરી તમને ક્યુબ કઈ રીતે સોલ્વ કરું એ શીખવું. જો ક્યુબ સોલ્વ કરતાં શીખવું એ પહેલાં હું તમને આ ક્યુબમાં થોડાક અલ્ગોરિધમ્સ વિશે માહિતી આપું છું. અલ્ગોરિધમ એક એવી વસ્તુ છે કે જે હું તમને કંઈક અલ્ગોરિધમ જેવું કંઈક બોલીશ અને તમે એના આધારે સોલ્વ કરી શકો, જે ફિક્સ છે કે ક્યુબમાં આ મૂવથી તમે આ વસ્તુ કરી શકો. તો તેના માટે તમારે પહેલાં આ બેઝિક સમજ મેળવવી પડશે. તો આ વસ્તુ સ્કીપ કર્યા વગર જોજો, નહીંતર આ વસ્તુ તમને નહીં સમજાય તો ક્યુબ સોલ્વ કરવું ખૂબ જ મુશ્કેલ પડી જશે. તો જો કહું છું તમને, હંમેશા માટે તો ક્યુબને હંમેશા માટે આ રીતે પકડાય છે અને એને આ રીતે જ ફેરવાય છે. આમ પકડવું, આમ ફેરવવું એ ખોટી વસ્તુ છે. બીજી વસ્તુ, અલ્ગોરિધમ વિશે માહિતી આપતા પહેલાં હું તમને એ કહું છું કે જો આ વસ્તુને કહેવાય આર. જ્યારે હું તમને એમ કહીશ કે આર, ત્યારે તમારે આ જે છે આ લેયર, તમારી રાઇટ સાઈડની લેયરને તમારે ક્લોકવાઇઝ ફેરવવાની થશે, એને કહેવાય છે આર. હું તમને એમ કહું આર એટલે તમારે આને આમ ફેરવવાની થાય. જ્યારે પણ પરંતુ હું તમને કહું આર ડેશ કે આર પ્રાઇમ, ત્યારે તમારે આ લેયરને ઊંધી ફેરવવાની, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાની. જે રાઇટ લેયર હોય, તમે આમ પકડ્યું હોય તો આ થશે રાઇટ લેયર તમારી, બરાબર છે. હું તમને પોઝિશન પણ કહીશ કે કઈ રીતે પકડવાનું થશે. તે જ રીતે આર પછી આવે છે એલ. તો આરની આ ભાગ છે એને એલ કહેવાય. આર જે છે, આર આમ થઈ છે, તેની ઊંધી સાઈડ આમ થઈ છે એલ. તો એલ, એલ ડેસ્ક. હંમેશા માટે હું એમ કહીશ આર તો તમારે આર, પછી હું એમ કહું એલ તો તમારે એલ ફેરવવાનું થશે, પછી હું એમ કહું તમને આર ડેસ્ક તો તમારે આર ડેસ્ક કરવાનું, એલ ડેસ્ક તો એલ ડેસ્ક. આ બે વસ્તુ સમજાય છે? ફરી એકવાર કહું છું, રાઇટ સાઈડની લેયરને ક્લોકવાઇઝ ફેરવશો એટલે આર, અને રાઇટ સાઈડની લેયરને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો એટલે આર ડેસ્ક. એ જ રીતે લેફ્ટ સાઈડની લેયરને ક્લોકવાઇઝ ફેરવશો એટલે એલ, અને લેફ્ટ સાઈડની લેયરને એન્ટી ક્લોકવાઇઝ ફેરવશો એટલે એલ ડેસ્ક. જુઓ, લેફ્ટ સાઈડની લેયરને તો મેં એન્ટી ક્લોકવાઇઝ ફેરવી છતાં પણ એલ થયું. તો એના માટે હું કહી દઉં, તમારે આર ખાલી યાદ રાખી લેવાનું કે આર આમ થાય, તો તમારે એટલી ખબર પડી જાય કે એલ એનું વિપરીત થાય. આર ક્લોકવાઇઝ આમ થતું હોય તો એલ એનું વિપરીત થશે. આ વસ્તુ હંમેશા માટે યાદ રાખવી. આર અને એ પૂરું થયા પછી હવે આપણે જોઈશું યુ. તો યુ એટલે આને આમ, આ ક્લોકવાઇઝ ઉપરની લેયરને ક્લોકવાઇઝ ફેરવવાથી યુ, અને એન્ટી ક્લોકવાઇઝ ફેરવવાથી યુ ડેસ્ક. તેવી જ રીતે નીચેની લેયર, જો યુ આમ થયું હોય તો નીચેની લેયર એટલે કે ડી, ડી ઊંધું થશે. હજી એકવાર કહી દઉં છું કે મેં કહ્યું હોય યુ તો તમારે યુ કરવાનું, અને મેં કહ્યું યુ ડેસ્ક તો તમારે યુ ડેસ્ક કરવાનું. તેવી જ રીતે હું એમ કહું કે ડી, તો યુનું ઊંધું ડી એટલે આ ડી ડેસ્ક, અને આ ડી, જો આ સોરી, આ ડી અને આ ડી ડેસ્ક. આ રીતે યુ અને ડી ફરીથી કહી દઉં છું, આ આર, આર ડેસ્ક, એલ, એલ ડેસ્ક, યુ, યુ ડેસ્ક, ને ડી, ડી ડેસ્ક. આ વસ્તુ તમે યાદ રાખજો. જેવી રીતે મેં તમને આર, યુ, એલ અને ડી કહ્યું છે, એવી જ રીતે એફ અને બી પણ હોય છે. એફ એટલે ફ્રન્ટ લેયર, આ જે લેયર છે એ ફ્રન્ટ લેયર, અને ડી એટલે પાછળની લેયર. તો હું જ્યારે એમ કહું એફ, તમને એમ કહું એફ તો આ એફ ફેરે એવું કહેવાય. ધ્યાન રાખજો, એફ એટલે આમ ક્લોકવાઇઝ, અને આ એન્ટી ક્લોકવાઇઝ. એવી જ રીતે ડી એટલે આ એફ હતું તેનું ઊંધું, આ ડી, આ ડી સોરી આ બી અને આ
બી ડેસ્ક, એફ અને એનું ઊંધું એફ ડેસ્ક, ડી અને એનું ઊંધું ડી ડેસ્ક. તો આ મેં ફરીથી એકવાર કહી દઉં છું, આર આર ડેસ્ક, એલ એલ ડેસ્ક, તેવી જ રીતે યુ યુ ડેસ્ક, ડી ડી ડેસ્ક, એફ એફ ડેસ્ક, બી બી ડેસ્ક. તો અહીં આપણે અલ્ગોરિધમ્સ વિશે વાત પૂરી થઈ. હવે આપણે હું આ ક્યુબ અનસોલ્વ કરી તમને શીખું. મિત્રો, મેં આ ક્યુબને બરાબરથી મિક્સ કરી નાખ્યું છે. હવે તમે જોઈ શકો છો આમાં મેં કોઈ પણ જાતની ગોઠવણી કરી નથી. હવે હું તમને આને સોલ્વ કરતા શીખવીશ. તો સૌ પ્રથમ મિત્રો, તમારે તમારી એક પોઝિશન સેટ કરવાની છે કે મારે આ પોઝિશનમાં રાખવું છે, આ પોઝિશનમાં રાખવું છે. હું હંમેશા પહેલાં ગ્રીન કલર બનાવું છું એટલે હું ગ્રીન બનાવું છું. તમે તમને મન થાય તો રેડ, યલો, બ્લુ, ઓરેન્જ ગમે બનાવી શકો છો. જરૂરી નથી કે ગ્રીન જ પહેલાં બનાવું, પણ હું અત્યારે વખતે ગ્રીન બનાવું છું એટલે હું ગ્રીન બનાવી રહ્યો છું. તો સૌ પ્રથમ તમારે એક પોઝિશન સેટ કરવાની છે. મને હંમેશા આ પોઝિશનમાં પકડવાની ટેવ છે. તમે તમારી પોઝિશન પકડી શકો છો. અહીં સૌથી પ્રથમ ઉપર હું ગ્રીન રાખીશ. તમે પણ જે કલર તમારે રાખ્યો હોય, તમે વ્હાઇટ હોય તો આમ ઉપર રાખવાનું રહેશે. આ ઉપર ગ્રીન છે, મારી નીચે બ્લુ છે, સામે વ્હાઇટ છે, સાઈડમાં જમણી સાઈડમાં ઓરેન્જ છે, ડાબી સાઈડમાં રેડ છે અને વ્હાઇટ અને આ પાછળ યલો છે. તો હવે હું સૌ પ્રથમ ગ્રીન બનાવીશ. તો આ ગ્રીન બનાવવા માટે સૌ પ્રથમ હું તમને કહી દઉં કે લેયર બાય લેયર આપણે ક્યુબને સોલ્વ કરશું. આ પહેલી લેયર, આ બીજી લેયર, આ ત્રીજી લેયર. ઓકે, તો સૌ પ્રથમ આપણે ગ્રીન બનાવીશું. ગ્રીન કઈ રીતે? આખી લેયર થઈ જવી જોઈએ. જેમ કે અહીંયા રેડ છે તો અહીં આખા રેડ થઈ જવા જોઈએ અને અહીંયા ગ્રીન થઈ જવા જોઈએ. એ જ રીતે અહીં વ્હાઇટ છે તો અહીંયા આખા વ્હાઇટ થઈ જવા જોઈએ, એટલે આટલામાં જ, અને અહીંયા ગ્રીન થઈ જવા જોઈએ. તો હું તમને કહું છું, તો સૌ પ્રથમ તમારે ગોતવાનું છે જેમ કે ગ્રીન અને વ્હાઇટ. તો ગ્રીન અને વ્હાઇટનું પીસ તમારે ગોતવાનું છે, સેન્ટર પીસ. આ જે સેન્ટર પીસ છે એ ગ્રીન અને વ્હાઇટનું ગોતવાનું છે. તો સૌ પ્રથમ હું અહીં બે જગ્યાએ આંગળી રાખી અને ગોતી રહ્યો છું. ક્યાં છે, ક્યાં છે? આ છે. તો જુઓ, આ અહીંયા છે અને અહીંયા છે. તો સૌ પ્રથમ હું એવું કંઈક કરીશ કે જેથીને આ વ્હાઇટ છે અને આ વ્હાઇટ છે એ બે ભેગા થઈ જાય. આ આપણો પહેલો કેસ છે. પહેલો કેસ હોય તો કંઈ ચિંતા નથી, બીજો કેસ હોય તો હું તમને કહીશ. તો સૌ પ્રથમ આ બેને આમ ભેગા કરી નાખવાના છે. જોઈ શકો છો કે આ ગ્રીન અને વ્હાઇટની નીચે આ વ્હાઇટ અને વ્હાઇટ મેં ભેગા કરી નાખ્યા છે અને ગ્રીન નીચે છે જે આપણે ઉપર લઈ આવવાનું છે. તો સિમ્પલી તમારે આ બે આવી રીતે ભેગા થઈ જાય પછી તમારા ફેરવવાથી અહીં ગ્રીન અને વ્હાઇટ આ પીસ અહીંયા ગોઠવાઈ ગયું. જોઈ શકો છો, ફરી એકવાર કહી દઉં છું મેં શું કહ્યું. અહીંયા આવી પીસ હતું તો એને આમ રહી અને વ્હાઇટ વ્હાઇટ બેને ભેગા કરી નાખ્યા. જો ન થાય એમ હોય તો એના માટે પણ હું તમને વાત કહું છું. હવે હું કહીશ કે તમારે એ પીસ ન થાય એમ હોય તો શું કરવું. તમે અહીં જોઈ શકો છો કે આ વ્હાઇટ અને ગ્રીન હું અહીં લઈ આવ્યો છું. હવે આ વ્હાઇટ અને ગ્રીનમાં મેં અહીંયા હોય તો મેં એમ કર્યું તો પણ આ ગ્રીન ગ્રીન ભેગા થયા, વ્હાઇટ વ્હાઇટ ન થયા. તો એના માટે શું કરવું? તો સૌ પ્રથમ તમારે ગ્રીન અને વ્હાઇટ, આ ગ્રીન અને વ્હાઇટ વચ્ચે લઈ આવવાનું છે. માટે વ્હાઇટની નીચે આ પીસ મૂકી દેવાનું. હવે તમારે જો તમે આમ ફેરવશો, આમ મેં કહ્યું હતું એમ, તો પછી આ ઊંધું થશે પીસ. આપણે ઊંધું નથી કરવાનું, સીધું કરવાનું છે. આમ કરી નાખો. હવે આ પીસ છે એના રાઈટ સાઈડમાં લઈ આવવાનું, રાઈટ સાઈડમાં લઈ અને આ જોઈ શકો છો આ રાઈટ સાઈડમાં લઈ અને મેં આમ ફેરવ્યું. કેમ ફેરવ્યું? આમ ફેરવ્યું, રાઈટ સાઈડની લેયરને ક્લોકવાઇઝ ફેરવી. તો આ વ્હાઇટ અને વ્હાઇટ ભેગા થઈ ગયા. હવે હું એક જ વાર એમ કરીશ ને તો પણ આ જોઈન્ટ થઈ જશે. બરાબર આ રીતે જોઈન્ટ થઈ જશે. જો અહીં કોઈ પીસ બનેલું હોય પહેલેથી ને, હું તમને દેખાડું છું, જો બનેલું હોય તો શું કરવાનું. તમે જોઈ શકો છો અહીં આ ઓરેન્જ અને ગ્રીનનું મારે પહેલેથી બનેલું જ આવ્યું છે અને મારે આને જોઈન્ટ કરવાનું છે. જો હવે હું ઓલી ટ્રીક કરીશ, બરાબર બીજા કેસની ટ્રીક, હું એને આમ ફેરવી આમ કરીશ તો આ ડિસ્ટર્બ થઈ ગયું. કંઈ વાંધો નહીં, આ છે એને પાછું અહીંયા લઈ લ્યો. યાદ રાખજો, ફરી એકવાર કહું છું તમને, આને લઈ આવ્યું ગ્રીન અને વ્હાઇટ બેને ભેગા કર્યા, આને રાઈટ સાઈડ ફેરવ્યું, આ રાઈટ સાઈડની લેયરને ક્લોકવાઇઝ ફેરવી, રાઈટ સાઈડની લેયરને મેં શું કરી ક્લોકવાઇઝ ફેરવી, આ ક્લોકવાઇઝ સોરી હો, ક્લોકવાઇઝ ફેરવી, વ્હાઇટ વ્હાઇટ ભેગા થઈ ગયા, પરંતુ ઓરેન્જ અહીં વયું ગયું. કારણ જો તમે પાછું ઓરેન્જ સેટ કરો તો આ વયું જાય. એ પહેલાં તો આપણે આને સેટ કરી અને ઓરેન્જને લઈ લઈશું, માટે આપણે બે થઈ ગયા છે. હવે બીજા જઈએ. હવે એક હું તમને બીજી વાત કરું છું, જ્યારે અહીં પહેલેથી પીસ ગોઠવાઈ ગયો પરંતુ ઊંધું ગોઠવાઈ ગયું હોય ત્યારે તમારે શું કરવું. તમે જોઈ શકો છો આ આપણે ઓરેન્જ અને વ્હાઇટ તો કરી નાખ્યું. હવે જોઈ શકો છો તમે કે ગ્રીન અને રેડ એ બંને છે ખરા, અહીં પીસ એનું છે પરંતુ ઊંધું છે. આ અહીંયા ઊંધું હોવું જોઈએ. તો તેના માટે તમારે આ પીસ નીચે લઈ આવો અને પાપડી જૂની રીતે કરી નાખો અને નીચે લઈ આવો ક્યુબને. બરાબર છે.
હવે હું આને રાઈટ સાઈડ ફેરવીશ, રાઈટ સાઈડની લેયરને ક્લોકવાઇઝ ફેરવીશ અને આને જોઈન્ટ કરી દઈશ. આ ડિસ્ટર્બ થઈ ગયું છે આપણું, એને અહીં લઈ આવું. સૌપ્રથમ તમારે અહીં એક પ્લસ બનાવવાનો છે, યાદ રાખજો અહીં એક પ્લસ બનાવવાનો છે. સૌપ્રથમ આપણે સેન્ટર પીસ ગોઠવીશું, પછી જ આપણે કોર્નર પીસ ગોતવાના છે, યાદ રાખજો. પ્લસ માટે મેં અહીં બનાવ્યું છે, અમારે ખાલી એક જ અહીંયા મૂકવાનું છે. તો હું એક મૂકી દઉં છું અને યાદ રાખજો કોર્નર પીસ ડિસ્ટર્બ છે તો તમારે કંઈ ચિંતા કરવાની વસ્તુ નથી, એ આપણે પછી ગોઠવી લઈશું. પહેલાં આપણે આના ઉપર ફોકસ કરીએ છીએ, પ્લસ બનાવવા ઉપર. ઓકે, જો મિત્રો આ ગ્રીન અને યલો ગોઠવાનું છે, બાકી બધા આપણે ગોઠવાઈ ગયા છે. ગ્રીન અને યલો ગોઠવાનું છે, એ અહીંયા છે, ઊંધું છે, હરખું કરવું પડશે. આને એમ રાખવાનું, ગ્રીન અને યલો વચ્ચે ગોઠવાનું છે. યલો અને ગ્રીનને મિક્સ કરી દે છે, યલો અહીં આવવું જોઈએ. તો આપણે આને રાઇટ સાઈડ ફેરવશું, રાઇટવાળી એને ક્લોકવાઇઝ ફેરવશું અને આને ગોઠવી દઈશું. આ ડિસ્ટર્બ થઈ ગયું છે, એને ફરી સરખું કર્યું. જોયું મિત્રો મારું આ જે હતું એ પોતાની સાચી પોઝિશનમાં હતું, છતાં વિખાઈ ગયું, તો પણ ચિંતા કરવાની વસ્તુ નથી, આપણે ગોઠવી લેશું. પાછું પ્લસ બની ગયો છે, હવે આપણે કોર્નર પીસમાં આગળ વધશે. તો કોર્નર પીસમાં પણ બે કેસ આવી શકે, તો એના વિશે પણ હું માહિતી આપું છું. જોઈ શકો છો તમે કે અહીં મારો એક કોર્નર પીસ સેટ છે, ન હોય તો કોણ કંઈ ચિંતા નથી. હવે સૌપ્રથમ આપણે એક કોર્નર પીસ ધારવાનો છે, જેમ કે ગ્રીન યલો અને રેડ નો એક કોર્નર પીસ અહીંયા હોય છે. તો ગ્રીન યલો અને રેડનું મારે કોર્નર પીસ ગોતવાનું છે, તો એ ક્યાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન રેડ અને યલો પહેલેથી છે. તો હવે તમારે આ બ્લોક ખાલી છે, તો આ બ્લોકમાં ભરવા માટે અહીં આ બે છે એને ઉપર અહીં એક લઈ આવવાનું છે તમારે. અને આમ કરો તો આ બે ડિસ્ટર્બ થઈ જાય, તો એવું આપણે કરવું નથી. આ બે અહીં રેખા અહીં તમે જોઈ શકો છો. હવે જો તમે આને ઉપર કરો તો આ તો ગૂંઠે છે પણ આ વીખાઈ જાય, આપણે પ્લસ નથી વીખવાનું. હવે હું આને સાઈડમાં ફેરવી દઉં. હવે જો તમે આને આમ કરો તો આ વીખાઈ જાય અને આ નીચે વયું જાય, તમે આમે ન કરી શકો. એના માટે તમારે આને હે ને રાઈટ લેફ્ટ સાઈડમાં ફેરવાનું છે, કારણ કે આપણું આ પીસ છે એ આ બાજુ છે. જો આ બાજુ પીસ હોત તો આપણે રાઈટ ફેરવત, એવું તમને પછી કહીશ. અહીં જોવો શકો છો તમે, પીસ આપણે અહીંયા ગોઠવવાનું છે રાઈટ સાઈડમાં. રાઈટ સાઈડમાં ગોઠવવા માટે આ લેયરને લેફ્ટ સાઈડ ફેરવવાની થશે. હવે આ લેયરને ઉપરથી નીચે લઈ લેવાની થશે. હવે આ જે છે એને પોતાને મૂળ સ્થાને ઉગાડી દો. તો તમે જોઈ શકો છો આ ત્રણ લાઈન બરાબર થઈ ગઈ છે. હવે તેને પાછી ગોઠવી દો તો આ પીસમાં જગ્યા આવી ગયું છે. પરંતુ આ પીસ જો અહીં ન હોય તો શું કરવાનું, અહીં અહીંયા ન હોય અને રાઈટ સાઈડમાં હોય તો શું કરવાનું, એના માટે હું કહું. તમે જોઈ શકો છો કે આ જ પીસ કે જે આ પીસ છે તે આપણે રાઈટ સાઈડમાં આવી ગયું છે ગ્રીન કલરનું, જ્યારે ઓલું પીસ હતું એ લેફ્ટ સાઈડમાં હતું. તો રાઈટ સાઈડમાં કરવા માટે અહીં આપણે રાઈટ સાઈડમાં બે બ્લોક છે, એક જ બ્લોક છે રાખી દઈશું. અને હવે મેં તમને કહ્યું પ્રમાણે તમે લેફ્ટ સાઈડ ફેરવવાનું નથી, રાઈટ સાઈડ ફેરવી અને આને નીચે લઈ અને આને ગોઠવી દેવાનું છે. ફરીથી એકવાર કહી દઉં છું શું કરવાનું છે. આ પીસ છે રાઈટ સાઈડ ફેરવી, ઉપરનું પીસને નીચે લઈ આવી અને એની સાથે જોડી દેવાનું છે આ પીસને, અને ત્યારબાદ આને અહીં લઈ જવાનું છે. જોઈ શકો છો આ સેટ થઈ ગયું છે. હવે જ્યારે આ પીસ છે એ અહીંયા નીચે ક્યાંય ન હોય અને અહીંયા જ હોય પરંતુ પોતાની ઓછી પોઝિશનમાં આમ હોય આમ હોય તો શું કરવું, એ માટે હું કહું છું. અહીં તમે જોઈ શકો છો કે મને ઉદાહરણ પહેલેથી જ મળી જ ગયું છે. આ ગ્રીન ઓરેન્જ અને યલો છે, જ્યારે ગ્રીન ઓરેન્જ અને યલો અહીં હોવું જોઈએ, પરંતુ આ પીસને આપણે બદલાવવાના છે. તો આ પીસને હું નીચે ઉતારી લઈશ. કઈ રીતે ઉતારીશ એ તમને કહી દઉં. આને નીચે લઈ જવાનું થશે લેયરને અને આને લઈ લેવામાં થશે. જો હું આને સીધી રીતે આમ નીચે ઉતારી લઉં અને આમ કરીને અને આ જોઈન્ટ કરી દઉં તો આ વીખાઈ જાય, આપણે વીખાવું નથી. માટે આને નીચે ઉતારી અને હું આમ લઈ લઈશ. હવે આપણે જૂની રીતે આને પાછું સરખું કરી દેવાનું પોતાની પોઝિશનમાં. હવે મિત્રો ઘણીવાર એવી પોઝિશન આવતી હોય કે જોઈ શકો છો અહીંયા પોઝિશન ક્યાં નીચે છે. હવે નીચે છે તો એની સાચી જગ્યાએ તમે ગોઠવી પણ ન શકો. તો આ નીચે હોય અને સાચી જગ્યાએ ગોઠવવું હોય, જો હું આને આમ કરું છું તો આ ઊંધું ગોઠવાય છે, પરંતુ આપણે એવું કરવું નથી. નીચે હોય તો તમારે શું કરવાનું, એના માટે હું કહું છું. નીચે હોય તો તમારે આને સેટ કરવાનું આમ. હવે તમારે સીધું ગોઠવવાનું નથી, પરંતુ આ લેયરને આમ ફેરવવાની છે અને આને અહીં લઈ લેવાનું છે, પછી આને દાટી દેવાનું છે. જોઈ શકો છો આ સીધું થઈ ગયું છે. ફરી એકવાર કહું છું તમને, હજી એકવાર કહી દઉં છું તમને, એક જ સેકન્ડ. જો આને ધ્યાનમાં રાખજો, આ નીચે હોય તો શું કરવું, એ માટે આ નીચે છે પીસ, આ નીચેનું પીસ ગોઠવવા માટે તમારે આને આમ જોઈન્ટ કરવાનું છે. હવે આ લેયરને નીચે લઈ આવવાની છે જેથી આ પીસ સીધું થઈ જશે. હવે સીધું થઈ ગયું છે તો જોઈન્ટ કરશો તો આ બરાબર નહીં થાય, માટે આને સાઈડમાં લઈ આને ઊંચું કરી નાખો. હવે આને તમે આમ રાખી અને જૂની રીતે જોઈન્ટ કરી શકો છો. આ લેફ્ટ સાઈડમાં છે માટે આને આમ ફેરવી અને ગોઠવી નાખો.
હવે મિત્રો આ ટ્રીક અહીં પૂરી થઈ. અહીં આપણી પ્રથમ લેયર પૂરી થઈ છે. પ્રથમ લેયરને ધ્યાનથી જુઓ તો અહીં જુઓ બધા યલો, રેડ, વ્હાઇટ ને ઓરેન્જ અને અહીંયા જોઈન્ટ થઈ ગયા છે. આખું ગ્રીન આપણું, આ પહેલી લેયર આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ રીતે તમારે પહેલી લેયર સોલ્વ કરવાની રહેશે. મિત્રો પહેલી લેયર તો સોલ્વ થઈ ગઈ, પરંતુ એના વિશે હું એ વાત કહી દઉં કે તમે જોઈ શકો છો અહીં ગ્રીન અને ઓરેન્જની વચ્ચે મેં ગ્રીન અને ઓરેન્જ રાખ્યું છે. પરંતુ જો હું ગ્રીન અને ઓરેન્જ અહીં રાખું તો એ મેચ નહીં થાય અને મારું આ ઓરેન્જનું આ અહીં આ શેપ નહીં આવે. માટે એને શેપ લેવા માટે મેં આ વસ્તુ કરી છે. એમાં હંમેશા યાદ રાખજો કે ગ્રીન અને ઓરેન્જની વચ્ચે હંમેશા ગ્રીન અને ઓરેન્જનું જ સેન્ટર પીસ આવે અને ગ્રીન વ્હાઇટ અને ઓરેન્જની વચ્ચે હંમેશા ગ્રીન વ્હાઇટ અને ઓરેન્જનું જ કોર્નર પીસ આવે. સમજાઈ ગયું મિત્રો? હવે આપણે જઈ રહ્યા છીએ સેકન્ડ લેયરમાં. તો સેકન્ડ લેયર સોલ્વ કરવા માટે સૌ પ્રથમ તમારે આમ ક્યુબને પકડવાનું છે અને સેન્ટર લેયર સોલ્વ કરવા, સેકન્ડ લેયર સોલ્વ કરવા માટે તમારે અહીં વ્હાઇટ અને ઓરેન્જનું સેન્ટર પીસ જે છે એ ગોતવાનું છે. એ ઉપરની લેયર તો સોલ્વ છે એટલે યા તો ક્યાંય ન હોય, નીચેમાં હશે ગોતો. તો નીચેનામાં કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. આપણે સૌ પ્રથમ એટલું જોઈએ કે અહીં આ બ્લુવાળા પીસ ન હોય તેવું સેન્ટર પીસ ક્યુ છે. અહીં પણ બ્લુ છે, આ પીસમાં પણ બ્લુ છે, આ પીસમાં બ્લુ, પણ તો આ પીસમાં બ્લુ નથી. તો હવે આપણે આ પીસને એટલે કે રેડ અને યલોને, રેડ અને યલોના સ્થાને ગોઠવીશું. આ રેડ અને આ યલો એના સ્થાને આપણે આ પીસ ગોઠવવાનું છે. તો સૌ પ્રથમ આપણે આ યલો યલોને મેચ કરીએ. જો રેડ હોત તો રેડ રેડને મેચ કરત. હવે અહીં આપણે જોઈશું કે યલો યલો મેચ થઈ ગયું. હવે અહીં જોશું કે આ રેડ છે, તો રેડ આ સાઈડ છે કે આ સાઈડ છે? આ સાઈડ છે. કઈ સાઈડ? જમણી સાઈડ. તો તમારે આ પીસ છે એને ડાબી સાઈડ ફેરવવાનું થશે. ઉપરાંત તમારે આ પીસ, આ જે લેયર છે વ્હાઇટવાળી, આ રેડવાળી લેયર જેમ બાજુ ફેરવ્યું હોય, જેમ કે આ પીસ હતું અહીંયા રેડ છે, આ યલો યલો મિક્સ કરીએ પછી અહીંયા રેડ છે, એ જમણી બાજુ છે, તો રેડની વિપરીત સાઈડ ફેરવવાનું થશે. જે બાજુ લેયર હોય એની વિપરીત સાઈડ, અને વિપરીત આ જે સાઈડ ફેરવ્યું, પરંતુ અહીં આ જે કલર હોય એ સાઈડને તમારે આમ ફેરવવાની થશે એન્ટી ક્લોકવાઇઝ. અહીં મેં આને ફેરવી છે. હવે અહીં આ પીસ છે એને હું ફરીથી અહીંયા લઈ આવીશ અને આને ફરીથી ગોઠવીશ. પરંતુ એક પ્રોબ્લેમ એ આવી છે, આ ડિસ્ટર્બ થઈ ગયું છે, તો આને આપણે ફરીથી સેટ કરી લઈએ. પહેલાં તમે જોઈ શકો છો સેટ કરવા ગયો તો આ પણ અહીંયા સેટ થઈ ગયું. સમજાઈ ગયું? હવે આપણે બીજા પીસ ઉપર જોઈએ તો અહીં બીજું ગોતી, આમાં પણ બ્લુ છે, અહીં પણ બ્લુ છે, અહીં પણ બ્લુ છે, અહીં નથી. તો આને જોઈએ, ઓરેન્જ ઓરેન્જ મેં મિક્સ કરો, યલો આ બાજુ છે અને વિપરીત સાઈડ ફેરવો, યલોવાળી લેયરને એકવાર ફેરવો અને ફરીથી એને લઈ આવો અને આ બે છે એને ઉપર લઈ જાઓ. તો આ ડિસ્ટર્બ થઈ ગયું છે એને ગોઠવો, આ પણ થઈ ગયું. એવી જ રીતે હવે આપણે ત્રીજો કલર જોઈશું. હવે કહે ઘણીવાર હવે આ ત્રીજો કલર, તો ત્રીજા કલરમાં પણ આપણે અહીં ગોઠવીશું. વ્હાઇટ વ્હાઇટ મિક્સ કર્યું, ઓરેન્જ આ બાજુ છે. હવે ઘણી વખત એવું પણ થાય કે કલર આ બાજુ હોય તો શું કરવું, એ માટે હું તમને કહું છું. અહીં તમે જોઈ શકો છો કે આ ઓરેન્જ અને વ્હાઇટ એ ઊંધું છે. અહીં ઓરેન્જ ઓરેન્જ મેં જોટ કર્યું તો વ્હાઇટ આ બાજુ નથી પરંતુ આ બાજુ છે. તો એના માટે તમારે આ વસ્તુ ઊંધી કરવાની થશે. ઓરેન્જ ઓરેન્જ જોટ કર્યું, વ્હાઇટ આ બાજુ છે, તો પણ આને લેયરને આ બાજુ નહીં પરંતુ ઊંધી બાજુ આ બાજુ ફેરવાનું. હવે વ્હાઇટ લઈ લેયરને આ બાજુ ફેરવાનું, ત્યારબાદ આને અહીં આમ ગોઠવી દેવાનું. પાછું હતું એ પોઝિશનમાં, આ બે અહીંયા હતા, અહીંયા પાછું ગોઠવી દો. ડિસ્ટર્બ થઈ ગયું છે, ફરીથી ગોઠવી દો. હવે આ વસ્તુ સોલ્વ થઈ ગઈ. અને જો તમને આમાં કંઈ ન સમજાણું હોય તો મને કોમેન્ટમાં લખીને કહેજો કે મને આ આ સેકન્ડ લેયર નથી સમજાતી કે ફર્સ્ટ લેયર કે થર્ડ લેયર નથી સમજાતી, તો એના વિશે મને કહો. અહીં આપણી સેકન્ડ લેયર સોલ્વ થઈ છે. હવે ઘણી વખત એવું પણ થાય કે આ ઓરેન્જ અને વ્હાઇટ છે, તો ઓરેન્જ અને વ્હાઇટ ઊંધા હોય, ઓરેન્જ અહીંયા હોય વ્હાઇટ અહીંયા હોય, મતલબ એની જગ્યાએ તો હોય પણ ઊંધા હોય, તો એના માટે શું કરવું હું એમ કહું છું. જોઈ શકો છો ઓરેન્જ અને વ્હાઇટ પોતાની જગ્યાએ તો છે, પરંતુ પ્રશ્ન એ છે કે વ્હાઇટ અહીંયા આવવું જોઈએ, ઓરેન્જ અહીંયા આવવું જોઈએ. તો હવે એને કેમ બદલાવું? એના માટે તમારે એક ટ્રીક અહીં ફોલો કરવી પડશે. સૌપ્રથમ એને અહીં પકડો, હવે એને અહીંથી આમ ફેરવું. ધ્યાન રાખજો હું તમને કહું છું, આ જે છે એને તમારે અહીં મૂકવાનું છે અને એ પણ આનાથી છોડાવી દે. તો એના માટે તમારે સૌપ્રથમ આ જે છે સોલ્ડ અનસોલ્ડ એને અહીં સાઈડમાં રાખવાનું છે, ત્યારબાદ આને આમ લઈ અને આ વસ્તુને આમ કરી નાખવાની છે. જોઈ શકો છો અહીં આવી ગઈ છે. હજી એકવાર કહી દઉં છું તમને શું કરવાનું હતું. અને નીચે લઈ આ લેયરને અહીં લઈ લ્યો, આ ગ્રીન છે એના પીસ અહીં લઈ લ્યો. આમ હવે હજી આને ભેગું જ છે, હજી આને મૂકશો તો પણ થશે. એના માટે તમારે આ પીસને આમ પકડવાનું છે. હજી તમે આમ રાખતા તેને બદલે આમ રાખવાનું છે.
આ ગ્રીન અને આ ગ્રીન એને મિક્સ કરવાનું છે. આ બે ગ્રીન આ બે ગ્રીન જોઈન્ટ નથી કરવાનું, ખાલી આમ કરવાનું છે મેચ. હવે આ ક્યુબને આમ ફેરવી દેવાનું છે. આ લેયર છે બરાબર, આ લેયર ઉતારવાની, પરંતુ આ લેયર નીચે ઉતારવાની છે. આ જોઈ શકો છો આ ગ્રીન છે અહીં રાખ્યું હતું આપણે, એ આમ હોયું ગયું. અને આ હવે આને અહીં જોડી દો. સિમ્પલ વસ્તુ છે, એકવાર ટ્રાય કરશો પછી આવડવા માંડશે. હવે ત્યારબાદ આ પીસ નીચે આવી ગયું છે, હવે તેને આપણે જૂની રીતે સોલ્વ કરી નાખો. વાઇટ વાઇટ ભેગું થયું, ઓરેન્જ આ બાજુ છે. હવે આ સેકન્ડ લેયર આપણી કમ્પ્લીટલી સોલ્વ થઈ ગઈ, અહીં મેં કાંઈ પણ સ્કીપ નથી કર્યું. ઓકે, હવે હું આપણે જોઈશું થર્ડ લેયર. હવે થર્ડ લેયર જોવા માટે તમારે આ વસ્તુ જોવાની છે. થર્ડ લેયરમાં તમારે આ જે ક્યુબ આમ પકડ્યું હતું એના માટે આ ક્યુબને ઊંધું કરી નાખવાનું છે અને બ્લુ ઉપર આવવું જોઈએ. જો તમે વ્હાઈટ બનાવતો હોય પહેલાં તો નીચે યલો આવશે. હવે અહીં બ્લુ, મારે બ્લુ ઉપર હોવું એવું છે, તમારે બીજું પણ આવી શકે. આ આખી લેયર મારે સોલ્વ કરવાની છે. એના માટે તમારે ચાર કેસ આવશે પહેલાં પ્લસ બનાવવા માટે, ચાર કેસ. એ ચાર કેસ માટે આ જે મારો કેસ છે એ ત્રીજો કેસ છે. હું તમને પહેલા કેસથી સમજાવું છું. પહેલો કેસ એ છે કે તમારે અહીં એક જ હોય પીસ અને અહીં એક પણ બ્લુ ન હોય, એક પણ બ્લુ કલર, ભલે પોતાની જગ્યાનો પણ એક પણ બ્લુ કલર જોઈન્ટ ન હોય, કાં તો એક બ્લુ કલર જોઈન્ટ હોય, ઘણીવાર એક બ્લુ કલર પણ જોઈન્ટ હોય છે. તો આ ટાઈપનો કેસને પહેલો કેસ કહે છે, બરાબર છે. હવે એના માટે એક અલ્ગોરિધમ છે, મેં તમને આર એલ કહ્યું હતું એ માટે આ વસ્તુ મેં તમને કહી હતી, જેથી તમે આ વસ્તુ સહેલાઈથી કરી શકો. આ પહેલો કેસ છે, બ્લુ અહીં એક જ હોય અને બીજું અહીં આ સેન્ટર પીસમાં પ્લસ બનાવવા માટે કોઈ પણ એક જ પીસ ગોઠવાયેલું હોય કે એક પણ ન હોય, એ આપણો પહેલો કેસ છે. તો એના માટે તમારે સૌ પ્રથમ આ ક્યુબને કોઈ પણ પોઝિશનમાં આમ રાખી શકો, આમ રાખી શકો, અત્યારે કોઈ પણ પોઝિશનમાં રાખી શકો. અને હું અલ્ગોરિધમ કહું છું, તમારી સ્ક્રીન ઉપર પણ હશે એ અલ્ગોરિધમ, તમારે ફોલો કરવાનું છે. અલ્ગોરિધમ છે એફ આર યુ, આર ડેસ્ક, યુ ડેસ્ક, એફ ડેસ્ક, બરાબર. એફ આર યુ, આર ડેસ્ક, યુ ડેસ્ક, એફ ડેસ્ક, એફ આર યુ, આર ડેસ્ક, યુ ડેસ્ક, એફ ડેસ્ક. આ સૂત્રનો ઉપયોગ કરતા તમે જોઈ શકો છો તમારા બે સેટ થઈ જશે, કોઈ પણ બે આ જે હશે તેના બે સેટ થઈ જશે. અને એક જમણી બાજુ હશે, એક ડાબી કે જમણી બાજુ હશે અને એક નીચે હશે, આમ એલ બનશે, ઊંધો એલ, ઊંધો એલ બને ત્યાં સમજી જવાનું કે આપણો બીજા કેસમાં છીએ. જ્યારે પહેલા કેસમાં હો ત્યારે તમે અલ્ગોરિધમ ત્રણ વાર લગાડશો ત્યારે પ્લસમાં પહોંચશો, આ પ્લસ. અને જ્યારે બીજા કેસમાં હશો ત્યારે તમે બે વાર અલ્ગોરિધમ લગાડશો એટલે ચોથા કેસ, એટલે કે પ્લસમાં પહોંચશો. અને ત્રીજા કેસમાં હશો અને અલ્ગોરિધમ એક જ વાર લગાડશો જે મેં તમને કહ્યું હતું તો તમે પ્લસમાં પહોંચી જશો. અને ચોથા કેસ હોય તો એ તો પ્લસ જ છે. તો આપણે બીજા કેસમાં આવી ગયા છીએ. હવે ફરીથી એ જ અલ્ગોરિધમ લગાડવાનું છે, સ્ક્રીન ઉપર પણ આવશે. એફ આર યુ, આર ડેસ્ક, યુ ડેસ્ક, એફ ડેસ્ક. હવે જોઈ શકો છો મારે આ સીધો સીધો એલ જેવું રચાણું, સ્મોલ લેટરનો એલ સીધો આવી રીતે એલ જેવું રચાય ત્યારે સમજવાનું આપણું ત્રીજો કેસ છે. એમાં તમારે અહીં એલ ઊંધો એલ નહીં રચાતો હોય પરંતુ સીધો રચાય છે, ભલે મિક્સ તો ખાલી સરખા તો બે જ પીસ થયા છે. એમાં તમારે એક પોઝિશન હશે. મિત્રો એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો હતો, અહીં તમે જ્યારે આ ઊંધો એલ એટલે કે બીજા કેસમાં હો ત્યારે હંમેશના માટે ઊંધો એલ આ રીતે રહે, આમ નહીં પરંતુ આ રીતે રહે, ત્યારે તમારે આ એફ આર વાળું આપણું જે સૂત્ર છે અલ્ગોરિધમ તેનો ઉપયોગ કરવાનો રહેશે. તમે આમ નહીં અને આમ ન ગોઠવતા કે આમ ન ગોઠવતા, ફક્ત ને ફક્ત ઊંધો એલ રચાવવો હોવો જોઈએ ત્યારે જ એ અલ્ગોરિધમ લગાડવાનું રહેશે. હવે અહીં આપણે એલ રચાણું મેં તમને કહ્યું હતું તે પ્રમાણે એલ, આ એલ રચાયા બાદ તમારે અહીં સાઈડમાં ફેરવી નાખવાનું છે. એલ આ રીતે થઈ જવો જોઈએ અને એલની આ સાત ભાગમાં ફરીથી સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ફરીથી મેં કર્યો, મારો પ્લસ બની ગયો, પરંતુ એક પ્રોબ્લેમ એ છે કે આ પોતાની જગ્યાએ નથી. જો હું વ્હાઈટને ગોઠવું તો આ બરાબર નહીં થાય અને આ પણ બરાબર નહીં થાય, માટે તમારે આમાં પણ બે કેસ છે. તે બે કેસ હું તમને કહું છું. અહીં મેં પહેલો કેસ લઈ આવ્યો છું. પહેલો કેસ એવો છે કે તમે ત્યારે તમારે જ્યારે ક્યુબને એ રીતે કરવાનું છે કે અહીં મોટામાં મોટા બે બે આ જે પોતાની જગ્યાએ હોય જ છે હંમેશના માટે, કોઈ પણ મોટા વધારેમાં વધારે બે પોતાની જગ્યાએ હોય છે. અહીં મારે લાલ અને ઓરેન્જ જગ્યાએ આવી ગયા છે, તથા વ્હાઈટ અને આ પણ આવી શકે છે, પરંતુ હું લાલ અને ઓરેન્જ રાખું છું, તમે કોઈ પણ રાખી શકો છો. એ તમારે અલગ કેસ પણ આવ્યો હોય, ડાયરેક્ટ બીજો કેસ પણ આવ્યો હોય, જોઈ શકો છો કે અહીં મેં પોતે એ બેને પોતાની જગ્યાએ રાખ્યા છે, પરંતુ બેનને એક આ બાજુ છે એક આ બાજુ છે. આ આપણો પહેલો કેસ છે. એક આ બાજુ હોય એક આ બાજુ હોય ને ત્યારે તમારે બંને સોલ્વ જે છે
એને તમારે સાઈડમાં રાખવાના છે અને અનસોલ્ડને સામે રાખવાના છે. અને એક અલ્ગોરિધમ કહું છું તો તમારી સ્ક્રીન ઉપર છે, આર યુ ટુ આર ડેસ્ક યુ ડેસ્ક આર યુ ડેસ્ક એન્ડ આર ડેસ્ક. હવે તમે આ સૂત્રનો અમલ કરશો ત્યારે તમારું આને કોઈ પણ રીતે તમે બે વાર આમ ફેરવશો ત્યારે તમારે આ બંને થઈ ગયા છે. ઘણી વખત તમારે ડાયરેક્ટ પણ આમ એ રીતે એ આ બંને સાઈડ સાઈડના બંને બાજુ બાજુના થઈ ગયા હોય તો પણ કંઈ વાંધો નહીં, અને સામ સામેના થયા હોય તો તમારે એલ્ગોરિધમ બે વાર નીકળવું પડશે. મારે આ સાઈડ સાઈડના થઈ ગયા છે, આ બંને નથી, તો એને હું આમ રાખીશ. એક કન્સોલ મારી સામે અને એક કન્સોલ મારી આ બાજુ જમણી બાજુ. અને પછી ફરીથી સૂત્રનો ઉપયોગ કરવાનો છે, આર યુ ટુ આર ડેસ્ક યુ ડેસ્ક આર યુ ડેસ્ક આર ડેસ્ક. હવે તમે કહેશો આ સૂત્રનો ઉપયોગ કર્યા પછી તો થયું તો નહીં, પરંતુ તમે જેવું આને એકવાર ફેરવશો તમે જોશો કે બધા જ પોતપોતાને સેન્ટર પીસ પોતાની જગ્યાએ આવી ગયા છે અને મારું કંઈ પણ વિખાયું નથી. હવે હું તમને કહીશ કે આ કોર્નર પીસ છે એને પોતાની જગ્યાએ કઈ રીતે લાવે. હવે હું કહું છું કે મારો એક પણ કોર્નર પીસ પોતાની જગ્યાએ નથી. હવે એક પણ કોર્નર પીસ જગ્યાએ ન હોય ત્યારે તમે ગમે એમ ઉપયોગને પકડી અને રાખી શકો છો. હું પણ આના ગમે એમ રાખી શકું, આમ ગમે એમ રાખવાનું. અને હું જે તમને હમણાં અલ્ગોરિધમ કહીશ એ અલ્ગોરિધમ તમારે ઉપયોગમાં લેવાનો છે. તો એ અલ્ગોરિધમ તમારી સ્ક્રીન ઉપર આવશે. એ અલ્ગોરિધમ છે એલ ડેસ્ક. જો કોઈ પણ રીતે પકડવાનું છે અને કરવાનું છે એલ ડેસ્ક યુ આર યુ ડેસ્ક એલ યુ આર ડેસ્ક એન્ડ યુ ડેસ્ક. આટલું કરશો તો તમે જોઈશો કોઈ પણ એક પીસ પોતાની સાચી જગ્યાએ આવી ગયો છે. આ મારો પીસ સાચી જગ્યાએ આવ્યો છે અને બાકી એક પણ પીસ સાચી જગ્યાએ આવ્યા નથી. ઘણી વખત એવું પણ બને કે આ પીસ આવ્યો તો હોય પણ આમ ઊંધો આવ્યો હોય કે બ્લુ આ બાજુ, તો પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સૌ પ્રથમ તમારે પોતાની જગ્યાએ લઈ આવવાનો છે, સેટ નથી કરવાનું. બ્લુ વ્હાઇટ અને રેડની વચ્ચે બ્લુ વ્હાઇટ અને રેડનું પીસ હોવું જોઈએ, એ પછી આમ હોય આમ હોય એ તમારો પ્રશ્ન નથી. તમારે ફક્ત એટલું હોવું જોઈએ. હવે ફરીથી જે સોલ્ડ પીસ થઈ ગયું છે, અહીંયા એક સોલ્ડ થઈ ગયું છે બાકી બધા અનસોલ્ડ છે, તો એ સોલ્ડ પીસને તમારે જમણી બાજુ રાખી ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરો. એલ ડેસ્ક યુ આર યુ ડેસ્ક એલ યુ ડેસ્ક આર યુ ડેસ્ક. બરાબર, પરફેક્ટ. અહીં મારું આ પીસ જો બધા જ પીસ મારા જગ્યાએ આવી ગયા છે. તમે એમ કહેશો કે આ પીસ તો એમ પોતાની જગ્યાએ નથી, પરંતુ આ પીસ પોતાની જગ્યાએ જ છે. બ્લુ ઓરેન્જ અને વ્હાઇટની વચ્ચે આ બ્લુ ઓરેન્જ અને વ્હાઇટ છે, ભલે તે પીસ આમ નથી. તો હવે આપણું આ ફાઇનલ સ્ટેજ છે. ઘણી વખત કોઈને ઉપયોગ પહેલેથી અટલું કરે છે તો બની જાય છે, ન બન્યું હોય તો એકવાર જોઈ લખો છો. આમાં તમારે એક નાનકડું શોર્ટ જ અલ્ગોરિધમ છે અને આ ખૂબ જ ગોટાળા થાય એવું અલ્ગોરિધમ છે, માટે આ ખૂબ જ ધ્યાનથી સાંભળજો, નહીં તો તમને ક્યુબ નહીં સોલ્વ કરી શકો. હવે તમારે આ ક્યુબને કોઈ પણ અનસોલ્ડ પીસ લેવાનું છે અને પીસને ધ્યાનથી જોવાનું છે. આ પીસમાં મારું આ જ બ્લુ છે એને અહીંયા રાખવાનું છે, તો આ બ્લુ મારી જમણી બાજુ છે, તો જમણી બાજુ હોય તો મારે એ અલ્ગોરિધમ બે વખત લગાડવાનું થશે, અને જો મારી સામેની બાજુ હોય તો મારે એ અલ્ગોરિધમ ચાર વખત લગાડવાનું થશે. હંમેશા યાદ રાખજો, આ પીસ છે મારું જમણી બાજુ છે, એને મારે આ બ્લુને અહીંયા લઈ આવવાનું છે, માટે મારે આ અલ્ગોરિધમ બે વાર લગાડવાનું થશે. અને એ અલ્ગોરિધમ તમારી સ્ક્રીન ઉપર છે, આર ડેસ્ક ડી ડેસ આર ડી આર ડેસ્ક ડી ડેસ આર ડી. તમે કહેશો મારું તો વિખાઈ ગયું અને આ સોલ્વ થઈ ગયું, પરંતુ મારું આ વિખાઈ ગયું તો મારે ચિંતા કરવાની જરૂર નથી. મારે ફક્ત ને ફક્ત આ લેયરને ફેરવી અને આને સોલ્વ કરવાનું છે. તો ફરીથી અલ્ગોરિધમ લગાડું છું, આર ડેસ્ક ડી ડેસ આર ડી આર ડેસ્ક ડી ડેસ આર ડી. હંમેશા યાદ રાખજો, આ અલ્ગોરિધમ તમારે લગાવી જ જવાનું છે. અંતે જોઈ શકો છો કે મારું ક્યુબ સોલ્વ થઈ ગયું છે. તમે જોઈ શકો છો મારું ક્યુબ આ સોલ્વ થઈ ગયું છે. જો કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટમાં મને કહેજો, અને એવું લાગે તો અલ્ગોરિધમ્સ તમારે આ વિડીયો સ્ટોપ કરીને ન જોવા હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં બધા અલ્ગોરિધમ આપી દીધી છે, મારા ક્યુબ ક્યુ છે એની લિંક પણ આપી દીધી છે. અને આખો વિડીયો જોવા મળે તમારો આભાર.